દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં આધાર કાર્ડને લગતી કામગીરી કરાવવામાં લોકોને હાલાકી પડી રહી છે. કચેરીમાં એક જ આધાર કાર્ડ સેન્ટર હોવાથી લોકોના કામ સમયસર નથી થઈ રહ્યા અને તેમને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા છતાં ટોકન નથી મળતું. અરજદારોની સંખ્યા વધારે છે જ્યારે સેન્ટર એક છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આધાર કાર્ડ સેન્ટરની સંખ્યા વધારવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આધાર કાર્ડ ગઢાવવા અમે આવ્યા છીએ. અહીંયા રોજ બે ત્રણ દિવસથી ધક્કા ખાઈએ છીએ, ના કોઈ સાંભળતું નથી. જે અહીં આવીએ તો અહીં 50% હોય કે 50% અમારા પૂરા થઈ ગયા છે. સવારે 7 વાગે 8 વાગે અમે આવી તો કોઈ સાંભળવા હોય નહીં. જે અહીં આવીએ તો અહીં આવી રીતના ત્રીજો દિવસ છે અમારો ધક્કો ખાધો. આવી રીતના હજી અમને ટોકન મળ્યું નથી. તંત્ર પૂછી ગમે ને તો કે ભાઈ અમારે પૂરું થઈ ગયું છે આ બધું. અમે આધાર કાર્ડ નું અપડેટ કરાવવા આવ્યા છીએ છોકરાઓના. આજ સવારે 7 વાગ્યાના અહીં લાઈનમાં બેઠા તો અમને ટોકન ન મળ્યા. ના ત્રીજો ધક્કો છે. અમે 100 રૂપિયા ભાડું ડબલ ભાડા દઈ દઈને અમે આવી છીએ તો અમારે આમ ધક્કા કેટલા ખાવા. છોકરાનું સ્કૂલ ખુલી ગયું તો હવે એને છોકરાના પ્રિન્સિપાલના ફોન ઉપર ફોન ચાલુ છે તો અમારે શું કરવું. હવે વારાણસી આવી છીએ ને હવે આજ 60 વર્ષની ઉંમર છે. અમારા છોકરાઓને મજૂરી કરતા હોય એને મજૂરી ખોટી કરીને આવી તો અમારે આવવા શું વાંધો. તો અમારે કઈ આરો નથી આવતો.